नमस्कार विद्यार्थी मित्रों, आज मैं आपका वीडियो लेक्चर के अंदर आपको टॉपिक से माइक्रोस्कोप की निवेदन शक्ति आगे का वीडियो लेक्चर के अंदर आपने टेलीस्कोप की निवेदन शक्ति जोड़ी और टेलीस्कोप की निवेदन शक्ति आपने कितनी मिले से तो ध्यान आज टेलीस्कोप की निवेदन शक्ति इज इक्वल टू ए अपॉन 1.22 लैम्डा आटली मळती बराबर छे। હવે આપણે જોવું છે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ, માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ કેટલી હોય છે એને સમજવા માટે સૌથી પહેલા આપણે જોઈએ માઇક્રોસ્કોપની અંદર આઈ લેન્સ છે, મુખ્ય અક્ષ છે, અહીંયા આગળ આયનો મુખ્ય કેન્દ્ર છે, મુખ્ય કેન્દ્ર FO ઓબ્જેક્ટિવ લેન્સ માટે આપણે વસ્તુને અહીંયા મૂકીએ છીએ, વસ્તુને અહીંયા મૂકીએ છીએ, એનાથી થોડીક જ દૂર અંતર રાખીએ છીએ, આમ એટલી બધી નજીક પર છે કે આપણે બંનેને જોઈ પણ નથી શકતા જ્યારે મૂકીએ તો અહીંયા આગળ આ કેન્દ્ર લંબાઈથી વસ્તુ અંતર ખૂબ જ નજીક છે। ઓકે, હવે આમાંથી એક પ્રકાશનું કિરણ આમ જાય છે, આ જે અંતર છે આ એનું ડાયામીટર છે, આટલું અંતર શું છે ડાયામીટર ડી છે અને આ કેન્દ્ર એટલે આટલું અંતર જે છે એ એનું ડાયામીટર છે, શું છે ડાયામીટર ડી છે। હવે ધ્યાન રાખો કેપિટલ ડી અહીંયા નોટ કરી આ ડાયામીટર છે। ઓકે, હવે અહીંયા એક એંગલ બનાવે છે, આ એંગલને આપણે કહીએ છીએ બીટા, શું કહીએ છીએ બીટા। હવે સમજો અહીંયાથી પ્રકાશનું કિરણ આમ જાય છે એ રીતે અહીંયા પણ જશે અને અહીંયા ક્યાંક એમ પ્રતિબિંબ બનાવશે, ઇમેજ બનાવશે, તો આપણે જોયું કે અહીંયા ક્યાંક એમ ઇમેજ બને છે તો અહીંયાથી ઇમેજ ડિસ્ટન્સ ને આપણે શું કહીએ છીએ વી, આ ઇમેજ ડિસ્ટન્સ છે, વી ને આપણે શું કહીએ છીએ પ્રતિબિંબ અંતર। ઓકે, અહીંયા સમજો માઇક્રોસ્કોપ ની અંદર આ આપણે એક પોઈન્ટ નોટ કર્યો, હવે માઇક્રોસ્કોપ ની અંદર એની મોટાઈની આપણે વાત કરીએ અથવા આ બીટા કેટલો હશે, આનું જો હું ટેન્જેન્ટ બીટા લઉં, ટેન બીટા લઉં તો ટેન્જેન્ટ બીટા ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય, આ ડાયામીટર જે છે બધી બાય 2 અપોન આ કેટલું થાય FO, આના તો થોડું જ યુ છે પણ યુ એપ્રોક્સિમેટલી કેટલું હોય છે FO જે તો ટેન બીટા બરાબર શું થાય D અપોન 2 FO, તો આ શું થશે D upon 2FO, જો એંગલ ખૂબ જ નાનો હોય તો ટેન્જેન્ટ બીટા સાઈન બીટા આ બધું એપ્રોક્સિમેટલી કેવું થાય છે એક સમાન જ થાય છે। ઓકે, હવે ધ્યાન રાખજો અહીંયા આ મોટાઈ ગણીએ તો આ મોટાઈ F is equal to શું થાય V upon U, V upon U, U શું છે FO છે તો FO આ અને b is equal to m f ઓપન થાય। ઓકે, આ એનો ફોર્મ્યુલા છે। ઓકે, એપ્રોક્સિમેટલી મતલબ કે એક્ઝેક્ટલી એની મોટાઈ કેટલી થાય એના સૂત્ર આપણે સબમિટ કરી રહ્યા છીએ, બરાબર છે। ઓકે, હવે ધ્યાન રાખજો કે આના માટે વિભેદક શક્તિનું સૂત્ર શું છે, આના માટે વિભેદક શક્તિનું સૂત્ર શું છે, આની વિભેદક શક્તિ કેટલી, તો વિભેદક શક્તિ સમજવા માટે આપણે અહીંયા આગળ ટેલિસ્કોપ ની વિભેદક શક્તિનું સૂત્ર માઇક્રોસ્કોપ માટે વિભેદન શક્તિ જે છે અથવા ડેલ્ટા થીટા જે છે એ 1.22 લેમ્ડા અપોન 2 સાઈન બીટા આટલું મળે છે, 2 સાઈન બીટા અહીંયા શું મળે, આ નંબર 2 વિભેદન કોણ 1.22 લેમ્ડા અપોન a, અહીંયા શું મળે છે 1.22 લેમ્ડા અપોન 2 સાઈન બીટા, એપર્ચર a ની જગ્યાએ આપણે અહીંયા સાઈન બીટા લઈએ છીએ તો સામેની બાજુ ભાગ્યા કરંટ એના ઉપરથી આ સૂત્ર આપણે સાબિત કર્યું સાઈન બીટા, એટલે સાઈન બીટા અહીંયા આપણે છેદમાં લીધું,
विभेदन शक्ति बराबर 1 अपॉन विभेदन कोण। तो आनो इनवर्स कर दिए तो आपने शू मिल से विभेदन कोण मिल से। तो अहियां आ विभेदन शक्ति माइक्रोस्कोप माटे माइक्रोस्कोप में विभेदन शक्ति इज इक्वल टू आने मतलब पता है कह दिए 2 साइन बीटा डिवाइड बाय 1.22 लैम्डा आउट इज ओके। हवे समझो कि आ एंगल जितनो नानो है एंगल जितनो नानो है इतनो विभेदन शक्ति बढ़ा रहे हैं इतनी विभेदन शक्ति बढ़ा रहे हैं। एंगल नानो करो माटे लैम्डा ने क्यों करो पड़े नानो लैम्डा ने क्यों करो पड़े नानो। तो लैम्डा ने नानो क्या भी करी शक्ति लैम्डा ने क्या क्या अपने नानो करी शक्ति आ लैम्डा ने मैंने नानो करो छे तुम का क्या करी छे लैम्डा क्या ले नानो थे। तो जारे कोई प्रकाश में किरण हवा माथी कोई प्रवाही की अंदर आवे अने कोई पण प्रवाही माटे एनो वक्रीभवनांक एक करता केवो होय वधार एक करता केवो होय वधार। तो हवा माथी प्रकाश में किरण जारे प्रवाही में आवे छे जारे प्रवाही में आवे छे त्यारे एनी झड़प घटी जाय छे। केम तो आपने जाणीए छे के c इज इक्वल टू f * लैम्डा माध्यम साथे f तो न बदलाय केम के f कांस्टेंट होय छे लैम्डा बदला से लैम्डा क्या बदला है जारे प्रकाश में किरण हवा में पानी में आवे शु चेंज થશે એની ઝડપ ઝડપ ઓછી થઈ જાય। તો ઝડપ ઓછી થાય એટલે તરંગ લંબાઈ કેવી થશે ઘટી જશે તરંગ લંબાઈ કેવી થશે ઘટી જશે। તો તરંગ લંબાઈ ઘટવા માટે ધ્યાન આપજો તરંગ લંબાઈ ઘટવા માટે પ્રકાશ કિરણ શામાં આવવું જોઈએ પ્રવાહી અંદર। તો આની આસપાસ આપણે એક ચેમ્બર બનાવી દીધી છે શું બનાવી લીધી છે ચેમ્બર અહીંયા ચેમ્બર બનાવી દીધી અને આ ચેમ્બરની અંદર અહીંયા ધ્યાન આપજો ચેમ્બરની અંદર મિત્રો આપણે પ્રવાહી ભરી દીધી છે આ શું છે પ્રવાહી ધ્યાન આપજો આ આપણે એની અંદર પ્રવાહી ભરી દીધી ઓકે આ લેન્સને આપણે પ્રવાહીની અંદર મૂકી દીધી છે આ પ્રવાહીની અંદર મૂકવાથી એની ઝડપ કેવી થશે ઓછી કેટલી ઓછી થશે એટલે સી ઓફ મ્યુ જેટલી આટલી ઓછી થઈ જશે આની ઝડપ આટલી ઓછી થશે સી અપોન ન્યુ જે ઝડપ છે એને વક્રી પૂર્ણાંક વડે ભાગી દીધી એટલી ઓછી થઈ જાય બરાબર છે। માનો કે આની ઝડપ આટલી છે આ માધ્યમની અંદર ઝડપ આટલી તો આ માધ્યમની અંદર કેટલી બરાબર છે। તો અહીંયા આવે સી અપોન ન્યુ તો ઝડપ ઓછી કરવા માટે ઝડપ ઓછી કરવા માટે જે તરંગ લંબાઈ છે એને આપણે લેમ્ડા વડે ભાગી દેવું પડે કેમ કે સી અપોન ન્યુ સી ઘટશે तो लैम्डा वन घटी जैसे तो अहिया आगे नोट कर ली लैम्डा अपॉन ए आ लैम्डा अपॉन ए सी अपॉन न्यू नी जगह लैम्डा अपॉन न्यू सॉरी न्यू आने ऑल्टरनेट कर दीजिए तो लैम्डा नीचे आवे न्यू ऊपर जैसे 2 न्यू साइन बीटा आ एलिमेंट ले हमने तो 2 न्यू साइन बीटा अपॉन 1.22 लैम्डा ख्याल आवे આ રીતે આ જે મળે છે એ આપણને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ મળે છે અને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિની અંદર શું ચેન્જ થયું 2 ન્યુ સાઇન બીટા 1.22 લેમ્ડા એ અપોન 1.22 લેમ્ડા તો 2 ન્યુ સાઇન બીટા 1.22 અપોન લેમ્ડા ખ્યાલ આવશે મિત્રો। આ જે ફોર્મ્યુલા છે એ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ છે અને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ એ ટેલિસ્કોપ કરતાં કેવી હોય છે વધારે હોય છે। તો આની બીજી જે ડિટેલ છે એ तो तुमने शब्दों के ख्याल से अपने ऊपर तुम यहां सारी थे समझ सकते हो ओके। तो आज ये जो तुमने सारी थे तैयार कर जो आ अमुक से तुम्हारे खाली समझ में आने आपने नोट करना है विभेदन शक्ति आज माइक्रोस्कोप में विभेदन से और कोई पण जो विभेदन शक्ति ये ना विभेदन कोण ना व्यस्त प्रमाण में होई छे એટલે આ ખાસ શાંતિ થી વાંચવાનો અને ખૂબ જ અગત્યનો ટોપિક છે યાદ રાખજો। તો માઇક્રોસ્કોપ ની વિભેદન શક્તિ
एग्जाम के अंदर पूछा तो प्रश्न से दरेक वक्त नियम एग्जाम के अंदर जो तो तुमने क्या नहीं क्या आप लक्षण जुआ मरसे अरे आमा जो जेडब्ल्यू अथवा नीट के अंदर दूसरे के अंदर नाना मोटा प्रश्न पूछा तो आने समझ की माने तैयार करो प्रयत्न करो।